બધા ભક્તોને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ કહેવાય છે અવસર છે ને એ માણસને ભગવાન સુધી પહોંચવા માટેનું માધ્યમ બને છે કહુટ ગેમ જ્યારથી શરૂ થઈ ત્યારથી સંતો ભક્તો વડીલો બાળકો બહેનો યુવાનો એના ઘર ઘરમાં દિવસે રાત્રે જાગતા ઉઠતા બેસતા ભક્તો વચનામૃતનું ચિંતન મનન એટલું સારું કરે છે આ વખતની આપણી કહુટ ગેમ જેમાં ત્રણ વચનામૃત છે સિકસ્ટી થ્રી ફોર અને સિક્સ્ટી ફાઇવ ત્રણે ત્રણ વચનામૃત થોડા ગહન થોડા માર્મિક અને વેદ ઉપનિષદના સાર સમાન છે તો આવો ભક્તો સૌથી પહેલાં આપણે શરૂ કરીશું વચનામૃત ત્રેસઠમું આ પ્રેઝેન્ટેશનની સ્લાઇડ તમે જોશો તો તમારા માટે સુગમ બનશે આ વચનામૃતમાંથી પ્રશ્નો બે ત્રણ આવ્યા હતા હરિભક્તોના ફોનમાં ડિસ્કસ થઈ ગઈ છે આપ સર્વેને જાણવા શીખવા મળે એટલે ટૂંકમાં આ વચનામૃતના મુખ્ય મુદ્દા નિશ્ચયમાં કસરવાળા ભક્ત છે એના લક્ષણ કેવા હોય ભગવાનમાં સામર્થ્ય ન દેખાય ત્યારે તેનું અંતર ઝાંખું થઈ જાય બીજો મુદ્દો એ છે એ ભક્ત પોતાના ઘાટ ટાળવા પ્રયત્ન કરે પણ પોતાના ઘાટ ન ટળે ત્યારે એને ભગવાનમાં વાંક દેખાય ભગવાનમાં દોષ દેખાય કે અમારા કામ ક્રોધાધિક નથી ટળતા લાગે છે કે ભગવાનમાં પણ આ બધા દોષ હશે અને ત્રીજો મુદ્દો જ્યારે ભગવાનમાં દોષ દેખાય ત્યારે એનો નિશ્ચય એટલો બધો કાચો કહેવાય આ ત્રણ મુદ્દા જે નિશ્ચયમાં કસર છે એવા ભક્તના લક્ષણો છે સાથે સાથે પરિપક્વ નિશ્ચયવાળાના લક્ષણો કેવા છે તો મહારાજે એની વાત કરી પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિથી પોતાને કૃતાર્થ પૂર્ણકામ માને અને આનંદમાં રહે એટલું જ નહીં ભગવાનના સંબંધવાળા જે ભક્ત છે એનો પણ કેટલો મોટો મહિમા સમજે એવા સંતો એવા ભક્તો એવા સ્ત્રી ભક્તો સંબંધવાળાનો કેવો મહિમા મહારાજે ઉદ્ધવજી અક્રૂરજી વિદુરજી દ્રૌપદીજી સીતાજી રૂક્મિણીજી બધાને યાદ કરીને વાત કરી ટૂંકમાં તમને સમજાવવું છે એટલા માટે આ મુદ્દાની ચર્ચા કરીએ છીએ આપણે પરિપક્વ નિશ્ચયવાળા ભક્ત છે એની મહારાજે ખૂબ વિસ્તારથી વાતો કરી છે અંતિમ પેરેગ્રાફમાં ફરી મહારાજે કહ્યું અતિ દ્રઢ નિશ્ચયવાળા ભક્તના લક્ષણ કેવા છે તો એ પણ આ સાથે લીધા છે અતિશય ત્યાગી હોય તેમ છતાં ભગવાનની આજ્ઞા થાય તો પ્રવૃત્તિમાં જોડાય રાજી થઈને પ્રવૃત્તિ કરે પણ કચવાય નહીં જોયું એટલું જ નહીં પોતાનો કોઈ સ્વભાવ હોય કરોડ ઉપાય કરવા છતાં ટળે ન એવો સ્વભાવ હોય પણ ભગવાનનો આગ્રહ દેખીને કોઈ રીતે ન ટળે એવો જે સ્વભાવ હોય એ પણ ભગવાનની ઈચ્છા જાણે તો તત્કાળ છોડી દે અઘરી વાત છે હા આ નિશ્ચયની વાત આપણે સાંભળીએ ને તો આપણા બધાની વિકેટ પડી જાય એવી વાતો છે ત્યાર પછી મહારાજે વાત કરી કથા કીર્તન તથા સંતનો યથાર્થ મહિમા સમજે તેના વિના ઘડી વાર પણ રહેવાય નહીં વિચારો તમે આપણે તો પાંચ મિનિટ કથામાં વધારે થયો હોય ને આગા પાછા થવા મળે જોકે લોયાધામ પરિવારમાં એવા નથી પણ કથામાં નહીં કથા માટે પૂજા માટે ભગવાનની ભક્તિ માટે સેવા માટે બધી બાબતમાં એને એને જગત સંબંધી ક્રિયા જગત સંબંધી વિષયો ન ગમે અને ભગવાન સંબંધી ગમે એટલું મળે તેને ધરો જ ન થાય અને છેલ્લો મુદ્દો પોતાનો અવગુણ લે અને સંતો ભક્તોનો અતિશય ગુણ ગ્રહણ કરે ત્રેસઠમાં વચનામૃતમાં આ બે મુદ્દા સિવાયનો ત્રીજો મુખ્ય મુદ્દો છે ભગવાનના સ્વરૂપને તત્વે કરીને જાણવું એવી રીતે જાણે ત્યારે કંઈ જાણવાનું બાકી નથી ભગવાનને કાળ જેવા ન જાણે કર્મ જેવા ન જાણે માયા જેવા ન જાણે એવો જ્યારે ભગવાનને જાણે ત્યારે એ જીવ પણ કેવો થાય છે કાળ કર્મ માયા એનાથી પર થઈ જાય છે નિશ્ચયવાળા ભક્તના લક્ષણનો આટલો મોટો મહિમા છે ભગવાનની આવી મોટા પૃથ્વી જળ તેજ વાયુ આકાશ અહંકાર મહત્ત્વ પ્રકૃતિ આ બધા કરતાં અનંત ગણું અક્ષર મહાન છે અક્ષરની કેટલી મોટી મોટેપ છે એ અક્ષરના પણ અધિપતિ પુરુષોત્તમ નારાયણ અક્ષર કરતાં અનંત અક્ષર જેની ઉપાસના કરે આરાધના કરે એવા મોટા એ મહારાજ એ પુરુષોત્તમ નારાયણ આપણા કલ્યાણ માટે આપણા જેવા થઈને આપણી વચ્ચે પ્રગટ થાય આનાથી મોટી કઈ મોટી વાત બસ આ વાતમાં હા પડી જાય ને એટલે નિશ્ચય થઈ ગયો દેખાય છે આપણા જેવા પણ છતાં આપણા જેવા નથી પથ્થરને પારસમણી લાગે સરખા પણ આકાશ પાતાળ જેટલો તફાવત છે આવી રીતે ભગવાનના સ્વરૂપની ઓળખાણ એનું નામ નિશ્ચય આખું વચનામૃત ભગવાનના નિશ્ચયનું છે નિશ્ચય પાક્કો હોય એનું લક્ષણ કેવું હોય નિશ્ચયમાં કસર હોય તેના લક્ષણ કેવા હોય એની ચર્ચા છે આવો વચનામૃત પ્રથમનું ચોસઠમું નેક્સ્ટ નેસ્ટલાઇડ જેમાં વા ભક્તો બે ત્રણ પ્રશ્નો ભક્તોને બહુ ગૂંચવી રહ્યા છે એ પ્રશ્ન કેવા છે કે આમાં દ્રષ્ટા અને દ્રશ્યની વાત કરી મહારાજ શું સમજાવે છે એ સ્પષ્ટ થતું નથી શરીર અને શરીરી એટલે શું અમુક શબ્દ સંસ્કૃતના છે આવો આપણે એને સમજવા પ્રયત્ન કરીએ આ વચનામૃતનો મુખ્ય મુદ્દો છે આત્માને અક્ષર એ ભગવાનના શરીર છે અને ભગવાનના શરીર શરીર એટલે આત્મા શરીર એટલે શરીરનો માલિક આપણું આ શરીર છે જડ છે પણ એની અંદર ચેતન આત્મા બેઠો છે એટલે આપણે હાલે ચાલે બોલે આ બધું કરે છે શરીર ટૂંકમાં આત્મા વિના આ શરીર મળદું છે એને કોઈ શરીર કહેવા તૈયાર નથી થતું એને સળગાવી દે છે ચાહનારા લોકો જેને કાઢે છે એવી રીતે પરમાત્માના પ્રવેશ વિના આત્મા આત્મા નહીં પોતે અક્ષર પણ પરમાત્માની મરજી વિના કૃપા વિના જળ સમાન છે ભગવત્પાદ રામાનુજાચાર્યજીએ મુખ્ય સિદ્ધાંત આ વર્ણવ્યો છે વિશિષ્ટાદ્વૈતનો પાયો જ આ છે આખો વિશિષ્ટા દ્વેત સિદ્ધાંત આ વચનામૃત ચોસઠમાં સમાયેલો છે આ બધા શબ્દ શરીર શરીરી વ્યાપ્ય વ્યાપક ભગવાન કેવા છે તો વ્યાપક છે આત્મા અક્ષર આ બધા કેવા છે વ્યાપ્ય છે ભગવાન કેવા છે સ્વતંત્ર છે ભગવાનની દ્રષ્ટિએ અક્ષર કે આત્મા પણ કેવા છે આધીન અને પરતંત્ર છે ભગવાન કેવા છે અતિ સમર્થ છે અને ભગવાનની દ્રષ્ટિ અક્ષર જેવા અતિ સમર્થ છે અનંત કોટી બ્રહ્માંડ જેના રોમને વિશે મહારાજ કે અણુની જે મૂળતા ફરે આવું ઐશ્વર્ય અક્ષરનું અનંત કોટી બ્રહ્માંડ જેના રોમમાં અણુની જે મૂડતા ફરે આવું મોટું ઐશ્વર્ય છે અક્ષરનું અને એ અક્ષર તત્વ પણ પરમાત્માની દ્રષ્ટિએ કેવું છે અતિ અસમર્થ કેવું જડ સમાન આ ખુરશી એની ઈચ્છાથી દાદા પેલા ખૂણામાં જઈ શકે કોઈક એને ઉપાડનાર હોય તો જઈ શકે ખૂર્ચી જડ છે કોઈક માણસ ચેતન આવે તો એને ખસેડી શકે વચનામૃતમાં મહારાજે દ્રષ્ટાંત આપ્યું વિરાટના દેહમાં ઇન્દ્રિયો અંતઃકરણ અને જીવ એને પ્રવેશ કર્યો તેમ છતાં શરીર હલવાને સમર્થ થયું નહીં પરમાત્માએ જ્યારે પ્રવેશ કર્યો ત્યારે વિરાટ કાર્ય કરવાને સમર્થ થયા વહલા ભક્તો વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત આખો આમાં સમાયેલો છે આવો સમજવા જેવું વચનામૃત છે ધ્યાનથી સાંભળજો થોડા શબ્દો એટલે વાંચીએ અને શરીરી એવા જે પુરુષોત્તમ ભગવાન તે તો સદાય દિવ્યમૂર્તિમાન છે અને એવા જે એ ભગવાન તે જે તે વ્યાપક અને દ્રષ્ટા એવા જે સર્વે આત્મા અને એ આત્માને વ્યાપ્ય અને આત્માને દ્રશ્ય એવા જે દેહ એ સર્વેમાં પોતાની અંતર્યામી શક્તિએ કરીને આત્મા પણે રહ્યા છે હરિભક્તોને મૂંઝવણ એ થાય છે આ વ્યાપ્ય એટલે શું દ્રશ્ય એટલે શું એનું તાત્પર્ય શું મહારાજ કહેવા માગે છે હમણાં થોડું વાંચી લઈએ પછી સમજાવું અને એવી રીતે સર્વેના આત્મા જે પુરુષોત્તમ ભગવાન તે જ્યારે રૂપવાન એવું જે દ્રશ્ય તેના આત્માપણે કરીને શાસ્ત્રને વિશે કહ્યા હોય ત્યારે તે પુરુષોત્તમને દ્રશ્ય રૂપે કરીને પ્રતિપાદન કર્યા હોય અને જ્યારે એ દ્રષ્ટાના આત્માપણે કરીને પ્રતિપાદન કર્યા હોય ત્યારે એ પુરુષોત્તમને અરૂપપણે પણે કરીને શાસ્ત્રમાં કહ્યા હોય છે અને વસ્તુતાએ તો ભગવાન વસ્તુતાએ તો રૂપવાન જે દ્રશ્ય અને અરૂપ જે આત્મા એ બેય થકી પુરુષોત્તમ ભગવાન ન્યારા છે અને સદા મૂર્તિમાન છે પ્રાકૃત આકારે રહિત છે અને મૂર્તિમાન થકા પણ દ્રષ્ટા અને દ્રશ્ય એ બેયના દ્રષ્ટા છે હવે હરિભક્તોને વધારે કન્ફ્યુઝન એ થાય છે દ્રષ્ટા અને દ્રશ્ય એ બેના દ્રષ્ટા છે અહીંયા ભગવાનને પણ દ્રષ્ટા કહ્યા છે આત્માને પણ દ્રષ્ટા કહ્યા છે તો કેમ સમજવું થોડું સમજી લઈએ હવે છેલ્લી લીટી પછી વાંચીએ એક ઉદાહરણ છે આપણા હાર્દિક ભગત તો હાર્દિક ભગત રાજભગતની દ્રષ્ટિએ પિતા છે કે પુત્ર રાજભગત પુત્ર છે એની દ્રષ્ટિએના પિતા કોણ છે હાર્દિક ભગત પણ એ જ હાર્દિક ભગત જે પિતા છે પણ આગળ જશે તો મારો સવાલ એ છે હાર્દિક ભગત પિતા છે કે પુત્ર છે તો તમે એમ કહેશો રાજભગતની દ્રષ્ટિએ જોઈએ તો પિતા છે મનુભાઈની દ્રષ્ટિએ જુઓ તો પુત્ર છે ચાલો આપણે આ જ દ્રષ્ટાંતને હવે આપણા શરીર સાથે જોઈએ આપણું શરીર એ વ્યાપ્ય છે તો એના માટે વ્યાપક કોણ છે આત્મા છે શરીર દ્રશ્ય છે તો એના માટે દ્રષ્ટા કોણ છે આત્મા છે પરંતુ જ્યારે પરમાત્માની દ્રષ્ટિએ જોવામાં આવે ત્યારે આત્મા પોતે પણ દ્રશ્ય બની જાય છે શું બની જાય છે શરીર તો દ્રશ્ય જ છે જે આત્મા શરીર માટે દ્રષ્ટા બને છે એ પણ પોતે દ્રશ્ય બની જાય છે એટલે કે ભગવાનની દ્રષ્ટિએ કરીને તમે જુઓ ને તો ચેતન છે ને એ પણ જળ સમાન ભગવાનની આગળ છે ટૂંકમાંનો સિદ્ધાંત આટલો જ છે અન્ય યોગ વિનિ અન્ય વિનિયોગાર્હત્વમ શેષત્વમ શેષી સંબંધ શરીર શરીરી સંબંધ સ્વામી સેવક સંબંધ ભગવત્પાદ રામાનુજાચાર્યજીએ ભગવાનના નિરૂપણ માટે આ સિદ્ધાંતો વાપર્યા ભગવાન સ્વામિનારાયણને સૌથી વધારે માન્ય આ સિદ્ધાંતો રહ્યા એટલે મહારાજે વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત સ્વીકાર્યો એટલું જ નહીં રામાનુજાચાર્ય પછીના તમામ આચાર્યોએ આ સિદ્ધાંતો અપનાવી લીધા કેમ કે રામાનુજાચાર્યજીની આ સૌથી મોટી દેન હતી વેદ ઉપનિષદ એનો સાર એમણે આ રીતે કાઢ્યો અને વાત સાચી છે આત્મા સ્વતંત્ર છે પણ કોની દ્રષ્ટિએ દેહની દ્રષ્ટિએ પણ પરમાત્માની દ્રષ્ટિએ આત્મા કેવો છે પરતંત્ર છે બધા ભક્તો લગભગ સમજાઈ ગયો હશે હવે એટલા માટે દ્રષ્ટા શબ્દ આત્મા માટે પણ વપરાયો છે અને દ્રષ્ટા શબ્દ પરમાત્મા માટે પણ વપરાયો છે એટલે મહારાજ આ વચનામૃતમાં સમજાવવા માગે છે કે આત્મા અને અક્ષર આ બંને અતિ સમર્થ સ્વતંત્ર અને વ્યાપક હોવા છતાં અક્ષર બ્રહ્મ અનંત કોટી બ્રહ્માંડમાં વ્યાપીને રહ્યું છે એટલે વ્યાપક છે તેમ છતાં પરમાત્માની આગળ એ શું બની જાય છે વ્યાપ્ય બની જાય છે એટલે ભગવાન વ્યાપક છે સ્વતંત્ર છે અતિ સમર્થ છે અને ભગવાનની દૃષ્ટિએ અનંત કોટી બ્રહ્માંડમાં રહેલી જળ વસ્તુ તો છે જ વ્યાપ્ય પરંતુ આત્માને અક્ષર પણ વ્યાપ્ય છે છે અને અતિ સમર્થ છે એટલા માટે આત્માને અક્ષરે ભગવાનના શરીર કહેવાય છે ભગવાનને રહેવાનું સ્થાન છે ભગવાન ક્યાં રહે છે આત્મામાં અને અક્ષરમાં એટલે આ વચનામૃતનો સાર મહારાજ કહે છે અને એ આત્માને અક્ષરે સર્વેના પ્રેરક છે સ્વતંત્ર છે નિયંતા છે સકલ ઐશ્વર્ય સંપન્ન છે પર થકી પર એવું અક્ષર તે થકી પણ પર છે ભગવાન ભગવાનનો આવો મોટો મહિમા આપણે સમજવાનો છે આને તત્વે કરીને ભગવાનને જાણ્યા કહેવાય વચનામૃત તમે ત્રેસઠમાં જુઓ વચનામૃત તમે ચોંસઠમાં જુઓ કે વચનામૃત પાસઠમાં જુઓ આ ત્રણે ત્રણ વચનામૃતમાં એક આખી લિંક ચાલે છે ભગવાનના મહિમાને જાણવા માટેની ભગવાનના પર સ્વરૂપને ઓળખવા માટેની ભગવાન કેટલા મહાન છે આવી રીતે સમજે ત્યારે ખ્યાલ આવે આવો હવે વચનામૃત આવે છે સિક્સટી ફાઈવ પાસાઠમું પાસાઠમું વચનામૃત થોડું વધારે ગહન છે એમાં ઘણા બધા પ્રશ્નો આવ્યા છે એક પ્રશ્ન છે ટૂંકમાં વાંચું છું જીહવાના અંતને પામે ત્યારે વરુણદેવને પામે છે આવી રીતે વાકના ઇન્દ્રિયના અંતને પામે ત્યારે અગ્નિદેવને પામે છે આ બધી વાત મહારાજે કરી છે એનો એ શું અગ્નિદેવના અંતને પામે છે સોરી વાક ઇન્દ્રિના અંતને પામે છે ત્યારે અગ્નિદેવને પામે છે એટલે શું મહારાજ કહેવા માગે છે એ કોઈને સમજાતું નથી બીજો પ્રશ્ન એવો છે શિશુમાર ચક્રની વાત છે એ કયું ચક્ર છે ત્રીજો પ્રશ્ન એવો છે આમાં વેસવાનર નામે અગ્નિ અભિમાની દેવતા તો આ કયું અભિમાન છે આ કયા દેવતા છે ચોથો પ્રશ્ન સુષુમણા નાડી વિશેનો છે તો આવો વચનામૃતનો આખો પેરેગ્રાફ અહીંયા મૂક્યો છે મહારાજ સરસ સમજાવે છે કેટલી સરસ ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી શૈલી છે આ બ્રહ્માંડમાં જેટલું કારખાનું છે તેટલું આ પિંડમાં પણ છે આખા બ્રહ્માંડમાં જેટલું છે દાદા એટલું ક્યાં છે પિંડમાં પિંડ એટલે શું આપણું શરીર તમે સમજી ગયા બધા એટલા માટે તો અમેરિકાના અને દુનિયાના સૌથી મહાન વૈજ્ઞાનિક કહેવાય એવા આલ્બર્ટ આઇન્સ્ટાઇન કહેતા વેન આઈ સી ધ મિકેનિઝમ ઓફ માય થમ ખાલી આ અંગૂઠાનું મેકેનિઝમ હું જોઉં છું તો ભગવાનને થેન્ક યુ કહેવાનું મન થાય એટલું બધું મોટું સાયન્સ આ અંગૂઠામાં મૂક્યું છે તો આ શરીરમાં તો કેટલું મૂક્યું છે એટલે સાયન્સમાં કહેવાય છે લિટલ ઇઝ નોન વાસ્ટ ઇઝ અનનોન આપણે તો કશું નથી જાણતા તમે અત્યારનું વિજ્ઞાન આ ગેલેક્સી લાઇટ યર લાઇટની સ્પીડે જે ચાલે છે એ બધું સંશોધન થયું છે લાઇટ સ્પીડ એટલે ખબર છે ને એક સેકન્ડમાં એક લાખ છ્યાસી હજાર માઇલની સ્પીડ એક સેકન્ડમાં એક લાખ છ્યાસી હજાર માઇલની સ્પીડ એટલી સ્પીડે કોઈક વસ્તુ ચાલતી હોય તો પણ આપણા બ્રહ્માંડમાં આ છેડેથી આ છેડે પહોંચવા માટે આ ગેલેક્સી જે છે મિલ્કી વે ગેલેક્સી એમાં આ છેડેથી આ છેડે પહોંચવા માટે એક મિલિયન યર લાગે કલ્પના તો કરો તમે અત્યારનું સાયન્સ જે ગણાવે છે ને સમજાવે છે ને એ દ્રષ્ટિએ તમે જુઓ ને તો પણ વાલા ભક્તો ભગવાનનો મહિમા કેટલો મોટો છે આપણે તો અભિમાન કરવા જેવું છે જ નહીં ભગવાનની દ્રષ્ટિએ કીડી મકોડા છે ને એટલી હેસિયત પણ આપણી ન આવે દાદા અને બોલો ઘરમાં ત્રણ સોફા તૂટી ગયેલા હોય શરીરમાં અઠ્યાવીસ પ્રકારના રોગ થઈ ગયા હોય સગા દીકરા કે દીકરાના વહુ કોઈ સાંભળતા ન હોય તો પણ માણસનું અભિમાન તો આસમાને અડેલું હોય આ બધું સમજાય ને ત્યારે આપણું અભિમાન તૂટે છે આનો સાર આટલો જ છે ભગવાનનો મહિમા સમજાય એટલે દાસ પણ આપોઆપ આવી જાય ભગવાનનો મહિમા સમજાય એટલે ના સંબંધવાળાનો મહિમા પણ આપોઆપ વધી જ જાય ભગવાનનો મહિમા સમજાય એટલે આ સંબંધવાળાની આગળ પણ આપણો અહંકાર છૂટી જાય આવો ભક્તો કેવી સરસ વાત છે જેટલું બ્રહ્માંડમાં છે એટલું પિંડમાં છે પિંડમાં અલ્પ છે બ્રહ્માંડમાં મહત્ છે જેવા પિંડનો નો આકાર છે તેવો બ્રહ્માંડનો કેટલી સરસ વાત હવે કોઈને લાગે કે આ વિરાટ આને હાથ પગ છે બ્રહ્માંડને પણ આપણે વિરાટ નારાયણના પેટમાં બેઠા છીએ દાદા બેક્ટેરિયા છીએ આપણે બહુ યુદ્ધ કરીએ એટલે વિરાટ નારાયણ ને થાય કે આ વાયરસ થયો લાગે છે કોરોના એટલે દવા લે એટલે ક્યારે ભૂકંપ ખરેખર એવું જ છે આપણા પેટમાં બેક્ટેરિયા પેડા પેડા હાલ્યા કરે તો શું થાય છે દાદા એવું થાય ને એટલે તો મહારાજે બ્રહ્માંડને પુરુષાકાર કહ્યું છે પુરુષાકાર એટલે આખું બ્રહ્માંડ પુરુષ જેવું જ છે ને હાથ છે પગ છે શરીર છે માથું છે વિરાટ નારાયણનું બોડી છે આપણે જ્યાં બેઠા છીએ તે જેમ બ્રહ્માંડમાં સમુદ્ર છે જો મહારાજ કેવી સરસ વાત કરે છે જેમ બ્રહ્માંડમાં નદીઓ છે તેમ પિંડમાં નાળીઓ છે જેમ બ્રહ્માંડમાં સમુદ્ર છે તેમ પિંડમાં કુક્ષીને વિશે જળ છે જેમ ત્યાં સૂર્ય અને ચંદ્ર છે તેમ પિંડમાં ઈડા પિંગલા નાડીને વિશે સૂર્ય ચંદ્ર સૂર્ય છે લો ઇત્યાદિક સામગ્રી જેમ બ્રહ્માંડમાં છે તેમ પિંડમાં છે અને આ પિંડમાં જે ઇન્દ્રિયોની નાળીઓ છે તેની બ્રહ્માંડ સાથે એકતા છે હવે આ પ્રશ્ન હરિભક્તોએ ફોનમાં બહુ વિસ્તારથી ચર્ચ્યો છે થોડો તમને સમજવા મળે એટલે આપણે ટૂંકમાં લઈશું સમજવા જેવો પ્રશ્ન છે કે પિંડમાં જે ઇન્દ્રિયોની નાળીઓ છે તેની બ્રહ્માંડ સાથે એકતા કેવી રીતે છે તો હમણાં આપણે એક બીજી સ્લાઇડ બતાવશું તમને બધું સમજાવશું એક વસ્તુની બધી વસ્તુની સમાનતા છે તે જીવવાના અંતને પામે ત્યારે વરુણદેવને પમાય છે ઇન્દ્રિયો છે એના દેવતા છે ઇન્દ્રિયો છે આપણા શરીરમાં એના અંતને પામવું એટલે એને એને જીતી લેવી ઇન્દ્રિયોને જ્યારે જીતે છે તેના જે દેવતા છે એને પણ એને જીતી લીધા ગણાય એટલે કે એક ઇન્દ્રિયને જીતે જેમ કે આમાં વાત આવી જીહવાના અંતને પામે ત્યારે વરુણદેવને પામે છે બરાબર એટલે જીહવાને જીતે તો વરુણ લોક સુધી પહોંચી જાય એની ત્યાં સુધી ગતિ થાય વાક ઇન્દ્રિના અંતને પામે ત્યારે અગ્નિદેવને પામે આ રીતે બધામાં સમજી લેવું ત્વચાના અંતને પામે ત્યારે વાયુદેવને પામે શિષ્ણના અંતને પામે ત્યારે પ્રજાપતિને પામે હાથના અંતને પામે તે ઇન્દ્રને પામે તેમજ હૃદયની વિશે રહી જે સુસુમણા નાડી તેનું અંત જે બ્રહ્મરંધ્ર તેને જ્યારે પામે ત્યારે શિશુમાર ચક્રને વિશે રહી જે વેસવાનર નામે અગ્નિ અભિમાની દેવતા તેને પામે છે ત્યારે બ્રહ્મરંધ્રથી લઈને પ્રકૃતિ પુરુષ સુધી એક તેજનો માર્ગ સળંગ રહ્યો છે તેને દેખે છે તે તેજના માર્ગને સુસુમણા કહીએ એવી રીતે સુષુમણા નાડી પિંડમાં અને બ્રહ્માંડમાં રહી છે ગજબની વાત છે જોવા સ્લાઇડ બીજી તમને થોડું જલ્દી સમજાશે એકચ્યુલી પિંડ અને બ્રહ્માંડ પિંડ એટલે આપણું શરીર બ્રહ્માંડ એટલે આખું જે દેખાય છે યુનિવર્સ બંનેનું મેકેનિઝમ સરખું છે પણ આમાં બધું માઇક્રો છે એકદમ નાનું મેકેનિઝમ છે અને બ્રહ્માંડમાં એકદમ મોટું મિકેનિઝમ છે મારે કેવું સરસ કહ્યું આમાં નદીઓ છે આમાં નાળીઓ છે આમાં સાગર છે તો કોક્ષીમાં પાણી છે બ્રહ્માંડમાં ચંદ્ર અને સૂર્ય છે આપણા શરીરમાં ને પિંગલા છે આમાં શરીરમાં પિંડમાં જે નાડી છે એની બ્રહ્માંડમાં રહેલી જે નદીઓ વગેરે એની સાથે એકતા છે કેવી રીતે એકતા છે એકતા કહેવાનો અર્થ શું છે ચાલો એક ઇન્દ્રિને જીતે તો એના દેવતાને જીતી લે છે એનો અર્થ શું છે આ નાનકડી વાત તમે સમજો છે ઈડા અને પિંગલા આપણી શરીરની ડાબી બાજુ અને જમણી બાજુ ઈડા બે અક્ષર છે એટલે ડાબી જમણીમાં ત્રણ અક્ષર પિંગલા ત્રણ અક્ષર ઈડા નાડી છે એ ચંદ્રનું પ્રતિક છે નાડી છે એ સૂર્યનું પ્રતિક છે આયુર્વેદ આપણા શાસ્ત્રો અત્યારનું સાયન્સ પણ બિલીવ કરે છે જમ્યા પછી વામકુક્ષી એટલે ડાબે પડખે સૂવાનો રિવાજ છે શા માટે ડાબે પડખે તમે સૂવો છો ત્યારે ડાબું શરીર દબાય છે એટલે કે ચંદ્રનો ભાગ ચંદ્ર નાડી એ દબાય છે એટલે જમણો ભાગ એટલે પિંગલાનો ભાગ એક્ટિવેટ થાય છે ત્યાંથી રુધિરનું અભિશ્રવણ વધે છે પરિણામ શું વધે છે ચંદ્રની નાળીમાં શીતળતા છે સૂર્યની નાળીમાં ઉષ્ણતા છે બોડીનું ટેમ્પરેચર અપ થાય એટલે ડાયજેશન સારામાં સારું થાય દાદા જમ્યા પછી અડધો કલાક બાદ તમે ફક્ત પંદર મિનિટ ડાબે પડખે સુવાની આદત પાડો તો એસિડિટી જેવા અલ્સર જેવા રોગ હોય ને આપોઆપ અમુક સમય પછી જતા રહે છે એકતા થઈ કે નહીં દાદા આકાશમાં સૂર્ય આવે તો ગરમી થાય અને રાત્રે ચંદ્ર આવે તો ઠંડી લાગે છે એમ આપણા બોડીમાં તમે જો ચંદ્રનાળી એક્ટિવેટ થાય તો ઠંડી વધે અને સૂર્યનાળી એક્ટિવેટ થાય તો ગરમી વધે તમે આ પ્રેઝેન્ટેશનમાં જુઓ આમાં થોડું ઉતાવળથી આ બધું કામ થયું એટલે એક મિસ્ટેક થઈ છે અમદાવાદનું વચનામૃત પહેલું છે જેમાં મહારાજે વાત કરી કે ડાબા નેત્રમાં ચંદ્રનું ધ્યાન કરવું જમણા નેત્રમાં સૂર્યનું ધ્યાન કરવું મહારાજ બોલ્યા આ ધ્યાન ચમત્કારી છે અદભુત મહારાજે વાત કરી છે આ શું છે હઠ યોગ નામનું શાસ્ત્ર છે યોગનો આખો સિદ્ધાંત જેમાં રાજયોગ અને હઠયોગ યોગના બે માર્ગ છે પતંજલિ ઋષિએ બતાવેલો યોગ એ રાજયોગ છે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ અને એવો જ યોગ છે હઠયોગ સૂર્ય અને ચંદ્ર એના ધ્યાનથી આખા શરીરને ડિટોક્સિફાઈ કરવું શરીરના બધા ટોક્સિન્સ કાઢી નાખવા શરીરના વિકારો બાળી નાખવા શરીરની વાસના બાળી નાખવી અને આત્માનું તેજ પ્રગટ કરી અને ચૈતન્ય વિશે પરમાત્માના દર્શન કરવા એવી એક યોગની સિદ્ધિ છે લોકોને ન સમજાય એટલે બોલનારા પણ બોલી નાખે હઠ એટલે જિદ્દી બહુ જીદ કરીને જબરજસ્તી બોડી સાથે કામ લેવું અને યોગ સિદ્ધ કરો ને હઠ યોગ કહેવાય આવું નથી માફ કરજો આવડો અર્થ લોકોએ બહુ કર્યો છે હઠ યોગનો અર્થ થાય હ એટલે સૂર્ય અને ઠ એટલે ચંદ્ર શું અર્થ થાય દાદા હ એટલે સૂર્ય અને ઠ એટલે ચંદ્ર સૂર્ય અને ચંદ્રને આધારિત યોગ શાસ્ત્ર એનું નામ હઠ યોગ જેની વાત મહારાજે અમદાવાદનું પહેલું વચનામૃત આમાં થોડી મિસ્ટેક થઈ છે રાજી રહેજો હવે એ વચનામૃતમાં મહારાજે વાત કરી ડાબા નેત્રમાં ચંદ્રનું ધ્યાન કરતાં એમાં શીતળતા વધે જમણા નેત્રમાં સૂર્યનું ધ્યાન કરતાં એમાં ઉષ્ણતા વધે પછી એને રિવર્સ કરો એ મહારાજે વાત કરી આપણા બોડીની કુલિંગ સિસ્ટમ એ ઈડા નાડી છે અને હિટિંગ સિસ્ટમ એ પિંગલા નાડી છે હજી બહુ પ્રેક્ટિકલ વાત છે એમણે સંતોએ પણ અનુભવ કર્યો છે ઘણી વખત તમે જાણો છો આપણે યોગશાસ્ત્ર ભારતના શાસ્ત્રો કેટલા દિવ્ય અને મહાન છે કેટલા સાયન્ટિફિક છે આપણા નાકના બે ભૂંગળા છે જમણી બાજુ ડાબી બાજુ પ્રાણાયામની પ્રક્રિયા એવી છે કે શરીરમાં શરદી કોઠો જેને વધારે હોય ને એમણે હંમેશા જમણી બાજુથી પ્રાણાયામ શરૂ કરવા જમણી બાજુથી તમે પ્રાણાયામ શરૂ કરો એટલે સૂર્યનાળી એક્ટિવેટ થાય સૂર્યનાળી એટલે કઈ નાડી પિંગલા તો બોડીમાં ટેમ્પરેચર બોડીની હિટિંગ સિસ્ટમ ઓન થઈ એટલે તમારા શરીરનું ઉષ્ણતા માન વધે જેના કારણે તમને શરદી લાંબા સમયથી હોય તમે ઇઝીલી કાઢી શકો પણ પ્રાણાયામ દરરોજ કરો તો એટલું નહીં તમે હિમાલયમાં ગયા હોય તમને ખૂબ ઠંડી લાગે છે અસહ્ય ઠંડી પડે છે અને એવા સમયમાં તમે ફક્ત દસથી વીસ જ મિનિટ જમણી નાસિકાથી શ્વાસ લેવાનો ડાબી બાજુ કાઢવાનો ફરી ડાબીથી ભરવાનું જમણી બાજુ કાઢો એટલે એક પ્રાણીમનું આવર્તન થયું એટલે જમણા નાશિકાથી તમે શરૂ કર્યું તમારા શરીરનું ઉષ્ણતામાન ઓટોમેટિક વધવા લાગે હિમાલયમાં બેઠેલા યોગીઓ પોતાના શરીરને આવી રીતે મેન્ટેન કરે છે આખી વાત આવી ગઈ જે બ્રહ્માંડમાં છે તે પિંડમાં છે બંનેની એકતા છે સૂર્ય આકાશમાં આવેલ ઉષ્ણતા વધે છે આપણા શરીરમાં પિંગલાનું એક્ટિવેશન થાય એટલે ટેમ્પરેચર વધે છે થઈ ગઈ વાત એકતા તે તે ઇન્દ્રિયોના અંતને પામે ત્યારે તે તેના દેવતાને પામે છે એ વાત પણ હવે સમજી લઈએ આપણે થોડી જેમ કે ઇન્દ્રિયો છે એના દેવતાઓ છે જીહવા ઇન્દ્રિયને જીતી લીધી એટલે વરુણ લોક સુધી એની ગતિ થઈ ગઈ ત્યાં સુધી એ જવાને યોગ્ય બની ગયું એમ બધી ઇન્દ્રિયોનું છે દસે દસ જીતી લીધી તો તો પછી એના કરતા ઉપર જે લોકો છે ત્યાં સુધી જાય છે એક ઇન્દ્રિયને જીતવાનો પણ આટલો મોટો ફળ શાસ્ત્રમાં કહ્યું છે તો બધી ઇન્દ્રિયો જીતે ત્યારે જ એ ભગવાનનું સારું ભજન કરી શકે જીતેન્દ્રિય થાય પછી જ ભગવાનની ભક્તિનો અધિકારી બને છે આ બીજી સ્લાઇડ તમે જોવો હવે સુસુમણાનો જે પ્રશ્ન આવ્યો છે સુસુમણા નાડી એટલે શું પ્રશ્ન એવો છે વચનામૃતનો એના આધારે મહારાજા બધી વાતો કરી છે એના આધારે ભક્તોએ પ્રશ્નો પૂછ્યા છે સુષુમણા નાડી એટલે દાદા સુસુમણાનો અર્થ થાય સુતેલી શું થાય અથવા તો સૂતેલી શબ્દ હજી ગુજરાતી એકદમ સામાન્ય અર્થ મેં કહ્યો પણ જે દેખાતી નથી એવી બરાબર આપણે ચાલો થોડું જોઈએ મહારાજે બહુ સરસ વાત કરી છે શરીરમાં ઈડાને પિંગલા અનુભવમાં આવે દેખાય એવી નાડી છે સુસુમણા નાડી ગુપ્ત નાડી છે દેખી નથી શકાતી યોગ દ્વારા યોગી ત્યાં સુધી પહોંચી શકે છે આપણા શરીરમાં મૂલાધાર ચક્રથી લઈ બ્રહ્રં સુધી આપણા શરીરમાં છ ચક્ર છે એ છ એ છ ચક્રમાં આરપાર જે માર્ગ છે એને સુસુમણા નાડી કહેવાય છે તમે આ જોઈ શકો છો મહારાજે વચનામૃતમાં પણ વાત કરી છે મહારાજના શબ્દો છે કેવા છે તેમજ હૃદયને વિશે રહી જે સુષુમણા નાડી તેનું અંત જે બ્રહ્મરંઘ્ર બરાબર એ નાડી હૃદયમાં રહી છે એટલે હૃદયમાંથી પસાર થાય છે છ છ ચક્રમાંથી પસાર થાય છે મુખ્યનું બિંદુ હૃદયમાં કેમ કે આત્મા ત્યાં છે એનો અંત ક્યાં છે બ્રહ્મરંધ્રમાં છે નાડી શું છે તો યોગી યોગ દ્વારા એ નાડીમાં પ્રવેશ કરી શકે છે પ્રવેશ કરે તો શું થાય ત્યાં કાળ કર્મ કે માયાની ગતિ નથી એટલે કે અક્ષરધામમાં પ્રવેશ કરીને મુક્ત જે સુખને માણી શકે એટલું મહાન સુખ યોગી યોગ સાધના દ્વારા ત્યાં પહોંચે ત્યારે પામી શકે કેવી રીતે પહોંચાય છે અહીંયા લખ્યું છે કુંડલીની જાગૃત કરે તે માર્ગ આ સુષુમણા નાડી એનું મૂળ છે મૂલાધાર ચક્ર મૂલાધાર ચક્રનો આકાર કુંડલીની કુંડલીને સરપીણીનું મોઢું હોય એના જેવું છે આપણને તો દેખાતી પણ નથી પણ યોગી યોગ દ્વારા જ્યારે જુએ છે પોતાના શરીરને શુદ્ધ કરે છે તન મન શુદ્ધ થાય છે યોગ સાધના દ્વારા ત્યાં પહોંચે છે ત્યારે કુંડલની જાગૃત થાય એ દરવાજો ખુલે યોગી યોગ દ્વારા પોતાના આત્માને એમાં પ્રવેશ કરાવે છે ત્યાર પછી એક પછી એક ચક્રનું ભેદન કરે છે વચનામૃતમાં વાત આવી છે હજી આવશે અને એ ભેદન કરતા 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 એ નાડીથી અહીંયા બ્રહ્મરંધ્ર સુધી એ પછી પહોંચી શકે સાંભળો કેવી મહારાજ વાત કરે છે આ તો શરીરની વાત થઈ અને એ જ સુષુમણા નાડી મહારાજ આગળ વાત કરે ત્યારે તે બ્રહ્મરંધ્રથી લઈને પ્રકૃતિ પુરુષ સુધી એક તેજનો માર્ગ સળંગ રહ્યો છે ક્યાંથી બ્રહ્મરંધ્રથી હવે બ્રહ્મરંધ્ર એટલે શું આપણા માથામાં મસ્તકના મધ્ય ભાગમાં બરાબર એક નાનકડું છિદ્ર છે અત્યારનું સાયન્સ પણ હવે એ વસ્તુ એક્સેપ્ટ કરતું થયું છે યોગશાસ્ત્રમાં તેની પુષ્કળ ચર્ચાઓ છે જેને હિડન પેસેજ પણ કહેવાય છે આપણા શરીરના બધા દરવાજા આંખ કાન નાક બધા ખુલ્લા છે બધા આપણે ઓળખીએ છીએ નવ દરવાજા ઓળખીએ છીએ એક દરવાજાને આપણે કોઈ જોયો નથી કયો દરવાજો એનું નામ છે બ્રહ્મરંધ્ર એ દરવાજો ફક્ત મહાન યોગી હોય એ જ જોઈ શકે છે અને એ યોગી પોતાની ઈચ્છાથી શરીર છોડી પણ શકે છે આત્માને બ્રહ્મરંધ્ર સુધી લઈ જાય અને બ્રહ્મરંધ્રનું ભેદન કરી એ દરવાજે સીધો બહાર નીકળે એટલે તેજનો માર્ગ દેખાય છે મહારાજ શું કહે છે કેટલું તેજ બ્રહ્મરંધ્રથી લઈ સીધું પ્રકૃતિ પુરુષ સુધી વેદોમાં આનું વર્ણન છે આને અર્ચિર માર્ગ કહેવાય શરીરમાં છે એટલે સુસુમણા અને બ્રહ્માંડમાં આવી જાય તો અર્ચી માર્ગ શરીરમાં છે તો ઈડા પિંગલા બ્રહ્માંડમાં આવે તો ચંદ્ર અને સૂર્ય શરીરમાં છે તો નાડી અને બ્રહ્માંડમાં આવે તો નદી શરીરમાં છે તો કુક્ષી અને બ્રહ્માંડમાં આવે તો સાગર તમે બધા સમજી ગયા હવે ટૂંકમાં બહુ આ તો લાંબી ચર્ચાઓ છે ટૂંકમાં આપણે સમજવા પ્રયત્ન કરીએ પ્રશ્નો ભક્તોના જેટલા હતા આપણે બહુ ટૂંકમાં લઈએ છીએ ચાલો હવે આ વચનામૃત જે આપણે શ્રવણ કર્યું પાસાઠમું એમાં જ બીજો પ્રશ્ન એવો છે આગળની સ્લાઇડ પરમાનંદ સ્વામીનો પ્રશ્ન છે સ્વયંપ્રકાશ આનંદ સ્વામીને પૂછ્યો છે કે પ્રથમ જાગ્રત અવસ્થાનો લય છે કે સ્વપ્નનો લય છે કે સુસુપ્તિનો લય છે હવે આ લય થનારો પ્રશ્ન વાંચીએ છીએ ને તો સ્વામી અમે જ ઊંઘી જઈએ છીએ સમજાતું જ નથી સ્વામી આ હું લય કેવા શું માગે છે સમજીએ ચાલો આપણે વચનામૃતની કહોટ રાખી છે તમે બધા ભક્તો વચનામૃત વાંચો છો નાના નાની વાત લખો છો વિચારો છો યાદ રાખો છો અમે સંતો પણ મહારાજને સંભાળી મુક્તાનંદ સ્વામીને યાદ કરી ગુરુદેવને યાદ કરી પ્રયત્ન કરીએ આ ગહન વાતો સો ટકા મને પણ સમજાણી છે એવો હું પણ દાવો ન કરી શકું પણ મહારાજની કૃપાથી ગુરુજીના આશીર્વાદથી જે કંઈ થોડું સમજાયું છે એ વાત કરું છું તમને આ બધી વાતો એટલી ગહન એટલી માર્મિક છે સમજાઈ જાય ને તો બહુ મોટું કામ થઈ જાય અદ્ભુત વાતો છે બહુ નાની ઉંમરથી સંસ્કૃતના ગ્રંથો ભણવા વાંચવાના થયા એટલે આજે આ કંઈક વાતો સમજાય છે હવે પ્રશ્ન એવો છે જાગ્રત અને સુસુપ્તિ આ ત્રણ અવસ્થા છે એ તો બધાને ખબર છે પણ એનો લય એટલે શું મહારાજની વાત થોડી વાંચી લઈએ પછી વાત કરીએ આપણે એ પ્રશ્નનો ઉત્તર સ્વયં પ્રકાશાનંદ સ્વામીને ન આવડ્યો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જાગ્રત અવસ્થાને વિશે સ્નેહ કરીને ભગવાનની મૂર્તિને વિશે લક્ષ્ય થાય ત્યારે પ્રથમ જાગ્રત અવસ્થાનો લય થાય છે હવે આપણે આગળ વચનામૃતમાં જોયું હતું તમને ખબર છે સમાધિ અવસ્થા અને પ્રલય અવસ્થા બંને સરખી છે પ્રલય થાય ત્યારે બધું બ્રહ્માંડ લય એટલે નાશ થઈ જાય સમાધિ થાય ત્યારે પણ જ્ઞાને કરીને બધી વસ્તુનો પ્રલય થઈ જાય બરાબર એવી રીતે સમાધિ થાય ત્યારે અવસ્થા ત્રણ અવસ્થા ત્રણ ગુણ ત્રણ દેહ આ બધાનો લય થઈ જાય લય એટલે વિનાશ જ છે પણ સૂક્ષ્મ વિનાશ છે જ્ઞાને કરીને એનો વિનાશ થાય એને લય કહેવાય જ્ઞાન દ્વારા સમજણ દ્વારા એ વસ્તુને મિથ્યાને નાસ્વંદ કરી નાખે તો જુઓ કેવી સરસ વાત કરી ભગવાનની મૂર્તિને વિશે સ્નેહ થાય અતિશય હેત થાય ત્યારે જાગ્રત અવસ્થાનો લય થાય તમે ચાલો અહીંયા બેઠા છો પીવડા મહારાજની સામે એકાંત છે તમે કીર્તન ગાવ છો પ્રેમાનંદ સ્વામીના શબ્દો છે તમારા હૃદયમાં પ્રેમાનંદ સ્વામી જેવો પ્રેમ પ્રગટ થાય આંખમાંથી આંસુ પડવા લાગે તમે નાચવા લાગો કૂદવા લાગો રડવા લાગો જાણે કે મહારાજને તમે હમણાં ભેટી પડશો આવું હેત ઉભરાય ત્યારે તમે ભલે જાગ્રતમાં છો આંખો ખુલ્લી છે જાગો છો તમારી જાગૃત અવસ્થા છે કે નહીં એ પણ તમે ભૂલી જાઓ છો ભાન ભૂલી જાઓ છો આવું થાય છે થાય છે આનો અર્થ કે તમે સ્નેહ કરીને જાગૃત અવસ્થાનો લય કરી નાખ્યો હવે જાગૃતનો લય થયો એટલે બીજી અવસ્થાનો લય થવાનો જ છે પણ પહેલાં જાગૃતનો થયો જો કેવી સરસ પછી સ્વપ્નનો ને સુસુપ્તિનો લય થાય વચનામૃતમાં મહારાજે વાત કરી બે માર્ગ છે કયા માર્ગ એક પ્રાણે કરીને ચિત્તનો નિરોધ યોગનો માર્ગ છે અને બીજો ચિત્તના નિરોધે કરીને પ્રાણનો નિરોધ ભક્તનો માર્ગ છે ચિત્તનો નિરોધ થાય એટલે ઓટોમેટિક પ્રાણનો પણ નિરોધ થવા લાગે કેટલી અદ્ભુત આ બધી વાતો બોલવી શેલ્લી પૂરેપૂરી સમજવી અઘરી છે આપ સર્વે ભક્તો પ્રયત્ન કરો છો ખૂબ આનંદ થાય આવા પ્રશ્નો પૂછો છો એટલે સ્નેહે કરીને ભગવાનમાં જ્યારે લક્ષ્ય થાય એટલે ભગવાનમાં જ્યારે અતિહેત થાય ભગવાન લક્ષ એટલે તદાકાર થઈ ગયો ભગવાન મય બની ગયો ત્યારે એને બધું જ આખું શરીર ભૂલાઈ જાય છે પણ સૌથી પહેલાં શરૂઆત ક્યાંથી થાય જાગૃત અવસ્થાનો લય થાય પછી સ્વપ્ન પછી સુસુપ્તિ પછી બધું જ લીન થઈ જાય એનું અહમ ઓગળી જાય અને જ્યારે મને કરીને ચિંતવન કરતે કરતે સ્વપ્નને વિશે ભગવાનની મૂર્તિમાં લક્ષ થાય તમે ગાડીમાં બે જઈ રહ્યા છો અથવા ઘરમાં એકાંતમાં બેઠા છો ઓફિસમાં બેઠા છો આંખ બંધ છે માનસી પૂજા કરવા બેઠા લગભગ બે ચાર મહિના પહેલાંની વાત કે કરી ભક્ત એણે પોતાની માનસીની મને વાત કરી ઓફિસમાં બેઠેતા કંઈ કામ હતું નહીં આંખો બંધ કરી મૂર્તિને સંભાળતા સંભાળતા એમણે વાત કરી લગભગ પોણો કલાક કે કલાક જેટલી માનસી ચાલી સ્વામી આટલું મેં મૂર્તિનું સુખ ક્યારે મારી જીવન જિંદગીમાં અનુભવ્યું નથી મારી માનસી પૂજા પાંચથી દસ મિનિટ માંડ માંડ ચાલે મારી આંખ ખોલી ત્યારે આટલો બધો સમય મેં માનસી કરી મને આશ્ચર્ય થયું પણ આશ્ચર્ય કેમ થયું મને કરીને ભગવાનનું ચિંતન કર્યું ચિંતન કર્યું એટલે મૂર્તિમાં લક્ષ થયો મૂર્તિમય બન્યા અને મૂર્તિમય બન્યા એટલે શું થયું પહેલાં સ્વપ્ન અવસ્થા હતી એનો લય થયો પછી જાગ્રત પછી સુસુપ્તિ બધાનો લય થયો એટલે પોતે ભલે શરીરમાં છે તેમ છતાં શરીરનું બધું જ ભાન ભૂલાઈ ગયું સમજાની વાત ચાલો જ્યારે પ્રથમ સ્વપ્નનો લય થાય પછી જાગૃતનો સુસુપ્તિનો લય થાય અને જ્યારે ભગવાનની મૂર્તિનું ચિંતન કરતે કરતે ઉપશમપણે કરીને લક્ષ થાય છે ત્યારે પ્રથમ સુસુપ્તિનો લય થાય છે અને પછી જાગૃતનો અને સ્વપ્નનો લય થાય છે એવી રીતે એ પ્રશ્નનો ઉત્તર કર્યો હવે સુસુપ્તિનો લય કેવી રીતે થાય આ અઘરામાં અઘરો પ્રશ્ન છે એ પણ સુસુપ્તિ અવસ્થા જ અતિ સૂક્ષ્મ છે એને ઓળખવી અઘરી છે ગાઢ નિદ્રા એટલે સુસુપ્તિ એ સુસુપ્તિ અવસ્થા છે સુસુપ્તિ અવસ્થા એ સમાધિનું સૂક્ષ્મ સ્વરૂપ છે સુસુપ્તિ અવસ્થા એ પ્રલયનું જ એક અતિ સૂક્ષ્મ અને સ્થૂળ સ્વરૂપ છે સમજવા જેવી વાત એ છે કે સુસુપ્તિ છે એક સહજ રીતે આવે છે જ્યારે સમાધિ કે પ્રલય અવસ્થા સહજ રીતે નથી આવતી એ સાધનાથી અને ભગવાનની કૃપાથી આવે છે જોકે વચનામૃતના સિદ્ધાંત પ્રમાણે આજ વચનામૃતમાં મહારાજ કહે છે એક અવસ્થામાંથી બીજા અવસ્થામાં જવું હોય ને તો પણ જીવ પોતાની મેળે નથી જઈ શકતો એ ભગવાન જ્યારે મોકલે ત્યારે જ જાય છે ત્યારે વાલા ભક્તો અતિશય ભગવાનને વિશે ચિંતન કરતા કરતા ઉપસમ અવસ્થાને પામી જાય એટલે ભગવાનમય થઈ જાય અને ભગવાનની મૂર્તિમાં લક્ષ બંધાઈ જાય તો તમને એમ થશે કે સ્વપ્ન અવસ્થાનો લય અને સુસુપ્તિનો લયમાં ફેર શું છે આ પ્રશ્ન સમજવો બહુ અઘરો છે તો હવે આ મનની બંને ભૂમિકા છે જાગ્રત પ્રધાન ચિંતન હોય ને દાદા એ સ્વપ્ન છે અને જાગ્રત પ્રધાન નહીં સંપૂર્ણપણે મનમાં શું ચિંતન ચાલે છે આત્મા સિવાય કોઈને ખબર નથી આટલું સૂક્ષ્મ જ્યારે ચિંતન થાય ને ત્યારે ઉપસમ પ્રધાન એ ચિંતન છે એ જે લય થાય છે એ સુસુપ્તિનો લય પહેલાં થાય ત્યાર પછી બીજી અવસ્થાનો લય થાય છે તો આવી રીતે આપણે આજે કહુટના માધ્યમથી જે પ્રશ્નો વારંવાર આવ્યા હતા હરિભક્તોને ઘણી મૂંઝવણ હતી આજે વચનામૃતની આ સભા આપણે જોઈ થોડી વાર આપણે સાગરની કથા કરી લઈશું ભક્તો ઓકે બે પ્રશ્નો રહી ગયા ફરીવાર લઈ લઈએ ટૂંકમાં એક શિશુમાર ચક્ર એટલે શું તો વાલા ભક્તો શિશુમાર ચક્ર સુસુમણા નાડી તેનું અંત જે બ્રહ્મરંધ્ર તેને જ્યારે પામે ત્યારે શિશુમાર ચક્રને વિશે રહી શિશુમાર ચક્ર સઠ ચક્ર શરીરમાં છે મૂલાધાર ચક્ર છે અનાહત ચક્ર છે એવું જ એક દિવ્ય ચક્ર છે યોગીઓ દ્વારા જેનું નિરૂપણ કરવામાં આવ્યું છે બીજો પ્રશ્ન છે ચક્ર એટલે સ્થાન બીજો પ્રશ્ન એવો છે વેશ્વાનર નામે અગ્નિ અભિમાની દેવતા એટલે શું અગ્નિનું એક નામ છે વેશ્વાનર શાસ્ત્રોમાં જેનું નિરૂપણ છે અહમ વેશ્વાનરો ભૂતવા પ્રાણીનામ નામ દેહ માશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધમ અગ્નિનું નામ છે વેશ્વાનર એ અગ્નિ શું કરે છે આપણા શરીરમાં રહે છે શરીરમાં રહીને શું કરે છે ભક્ષ્ય ભોજ્ય લેહ્ય ચોસ્ય આપણે જે ખાઈએ છીએ એ ભોજન છે એના અનેક પ્રકારના રસ બને છે એમાંથી લોહી બને છે એમાંથી મજ્જા હાડકા આપણા આખા શરીરના હજારો પ્રકારના રસ તૈયાર થાય છે આ તૈયાર જે રસ થઈ રહ્યા છે એ રસ પકાવવાનું કામ કોણ કરે છે વેસવાનર અગ્નિ જેનું વર્ણન ભગવદ્ ગીતામાં અન્ય ઘણા બધા શાસ્ત્રોમાં છે આ બ્રહ્મરંધ્ર બરાબર સુષુમણા નાડી તેનું જે અંત બ્રહ્મરન્દ્ર તેને જ્યારે પામે ઇન્દ્રિયોની મહારાજ વાત કરે છે એ જ લાઇનમાં મહારાજ સુસુમણા નાડી એના અંતને જ્યારે પામે ત્યારે એ વૈશ્વામર નામે અગ્નિ અભિમાની દેવતા તેને પામે છે એટલે અભિમાની શબ્દ અહંકાર માટે નથી વપરાયો અભિમાની એટલે અધિષ્ઠાતા ટૂંકમાં આ બધી વાત જે આગળ આવીને એ બધી વાતનો સાર એટલો છે તે તે ઇન્દ્રિયોને જીતે છે ત્યારે તેના અધિષ્ઠાતા જે દેવ છે એને પામે છે એટલે કે એટલે સુધી જીવની ગતિ થઈ જાય એટલે કે એ દેવને પામી જાય આટલું ઐશ્વર્યને મળી ગયું છે ભલે પિંડમાં રહ્યો છે શરીરમાં રહ્યો છે પણ જીવવા ઇન્દ્રિયને જીતી લીધી એટલે હવે વરુણ લોકમાં જવાને યોગ્ય બની ગયો અધિકારી બની ગયો આટલું ક્વોલિફિકેશન ઇન્ડિયામાં છે અમેરિકાના વિઝા મળી ગયા એટલે હી ઇઝ ક્વોલિફાઈડ ટુ ગેટ ઇન અમેરિકા આવે કે ન આવે જુદી વસ્તુ છે એવી રીતે મહારાજે આ ઇન્દ્રિયોની અને તેના દેવતાની વાત કરી છે એમાં જ સુસુમણા નાડી એના અધિષ્ઠાતા દેવ એને પામવાની વાત પણ આ રીતે મહારાજે કરી છે તો આવો ભક્તો થોડી વાર સાગરની કથા આપણે આજે શ્રવણ કરીશું થોડું મોડું થશે બધા